નમસ્કાર મિત્રો, હું સતીશ કુમાર જેઠાભાઈ ચૌધરી આઈટીઆઈ ખેડબ્રહ્મા ખાતે વેલ્ડર ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. તો મિત્રો, આજનું આપણું લેસન છે બેઝિક ઇલેક્ટ્રિસિટી. તો તેના વિશે હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો જોઈએ તો આજના આપણા ટર્મ્સ છે ઇલેક્ટ્રિક કરંટ, વોલ્ટેજ, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, કંડક્ટર, ઇન્સ્યુલેટર, ઇલેક્ટ્રિક સર્કિટ, અલ્ટરનેટિંગ કરંટ, ડાયરેક્ટ કરંટ, ઓહ્મનો નિયમ, ઓપન સર્કિટ વોલ્ટેજ અને આર્ક વોલ્ટેજ, ઇલેક્ટ્રિક વેલ્ડિંગ. તો મિત્રો, હવે એક પછી એક આ ટર્મ્સનો અભ્યાસ કરીશું આપણે. સૌ પ્રથમ ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રોનની ગતિને કરંટ કહેવામાં આવે છે. તો મિત્રો જોઈએ તો આપણે જ્યારે ફેન ચાલુ કરવો હોય છે તો આપણે સ્વિચ ઓન કરીએ તો તરત જ ફેન ચાલુ થાય છે. તો મિત્રો, આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે કરંટનું વહન થાય છે અને ફેન ચાલુ થતું હોય છે. તો ઇલેક્ટ્રિક કરંટ માટે વપરા માટે જે સાધન વપરાય છે માપવા માટે એને એ મીટર કહે છે અને તેનો એકમ એમ્પિયર છે. નંબર બે, વોલ્ટેજ. તો કરંટને વહન થવા માટે આપવા પડતા દબાણને વોલ્ટેજ કહે છે. મિત્રો, કોઈપણ વસ્તુને મોશન કે ગતિમાં લાવવા માટે આપણે એને બાહ્યથી દબાણ આપવું પડે છે કાં તો ફોર્સ આપવું પડે છે. તો એ જ પ્રકારે ઇલેક્ટ્રોનને વહન થવા માટે આપવા પડતા દબાણને વોલ્ટેજ કહે છે. હવે વોલ્ટેજને માપવા માટે જે સાધન વપરાય છે તેને વોલ્ટમીટર કહે છે અને તેનો એકમ છે વોલ્ટ. હવે નંબર ત્રણ, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ. તો પદાર્થમાંથી વિદ્યુતને પસાર થતા અવરોધ ઉત્પન્ન કરનાર ગુણધર્મને વિદ્યુત અવરોધ કહે છે. આ અવરોધનો એકમ છે ઓમ અને તેને માપવા માટે ઓમ મીટર અથવા મેગર વપરાય છે. નંબર ચાર છે મિત્રો, કંડક્ટર. તો જે પદાર્થમાંથી ઇલેક્ટ્રિસિટી સરળતાથી વહન થઈ શકતી હોય તેને કંડક્ટર કહે છે. મોટાભાગની ધાતુઓ વિદ્યુતની કંડક્ટર હોય છે. કંડક્ટરને મિત્રો ગુજરાતીમાં સુવાહક કહે છે. સુવાહકનો મતલબ થાય સરળતાથી વહન થવું. તો મિત્રો, ઇલેક્ટ્રિસિટી સરળતાથી વહન થઈ શકતી હોય આ પદાર્થોને સુવાહક કહે છે. તેના ઉદાહરણો છે કોપર, એલ્યુમિનિયમ. હવે નેક્સ્ટ, ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર એટલે અવાહક. અવાહક એટલે મિત્રો જે પદાર્થમાંથી ઇલેક્ટ્રિસિટી સરળતાથી વહન કરી શકતી નથી અથવા તો વહન થઈ શકતી નથી તેવા પદાર્થને ઇન્સ્યુલેટર કહે છે. તો તેના ઉદાહરણ છે ગ્લાસ, રબર, માઇકા, સૂકું લાકડું અને બેકેલાઇટ. તો મિત્રો, આપણા વર્કશોપમાં વેલ્ડિંગ કેબલ હોય છે. તો વેલ્ડિંગ કેબલના અંદરનો ભાગ કોપરનો હોય છે. તો વેલ્ડિંગ તે વિદ્યુતનું વહન કરી શકે છે એટલે તે કંડક્ટર છે અને એના ઉપર રબરનું પડ ચલાવેલું હોય છે જેનાથી આપણને કરંટ લાગતો નથી. તો મિત્રો, આ એક ઇન્સ્યુલેટર અને કંડક્ટરનું ઉદાહરણ છે વેલ્ડિંગ કેબલ એ. હવે નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક સર્કિટ. તો ઇલેક્ટ્રિક સર્કિટ એ કરંટને વહેવા માટેનો રસ્તો પૂરો પાડે છે. આ સર્કિટ મુખ્યત્વે જોવા જઈએ તો બે પ્રકારની હોય છે, શ્રેણી સર્કિટ અને સમાંતર સર્કિટ. સૌ પ્રથમ જોઈએ શ્રેણી સર્કિટ. તો આ પ્રકારની સર્કિટમાં રેઝિસ્ટન્સને શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં એટલે વન બાય વન તમે જોઈ શકો છો. અહીંયા વોલ્ટેજ છે, એ વોલ્ટેજમાંથી કરંટ ફ્લો થતો થતો આર થ્રી રેઝિસ્ટન્સમાં જાય છે. આર થ્રીમાંથી આગળ નીકળી આર ટુમાં વહન થાય છે અને પછી તે આર વનમાં જાય છે. તો મિત્રો જોઈ શકશો, પહેલા આર થ્રી, આર ટુ અને આર વન, અને આ એરો કરંટની દિશા બતાવે છે. તો મિત્રો, તેનો ટોટલ અવરોધ શોધવો હશે તો આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી, એટલે કે ટોટલ અવરોધ. એટલે મિત્રો, જે રેઝિસ્ટન્સ સિરીઝમાં જોડેલા એમનો સરવાળો કરવાથી આપણને ટોટલ અવરોધ મળે છે. નેક્સ્ટ, સમાંતર સર્કિટ. તો મિત્રો, આ પ્રકારની સર્કિટમાં રેઝિસ્ટન્સને સમાંતરમાં જોડવામાં આવે છે. મિત્રો, જેમ સિરીઝમાં જોયું તો જે અવરોધો હતા તેમને લાઇન બાય લાઇન જોડવામાં આવેલા હતા, પરંતુ સમાંતરમાં અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે. અહીંયા વોલ્ટેજ છે. તો મિત્રો, અહીંયા બેટરી છે બરાબર. બેટરીમાંથી કરંટ પહેલા આર વન, એમાંથી થોડોક ભાગ આર ટુ અને એમાંથી થોડોક ભાગ આર થ્રી. તો ત્રણેયમાં અલગ અલગ કરંટનું વહન થાય છે. મિત્રો, આ ત્રણેય કરંટનું વહન થઈ અહીંયા જંકશન ખાતે આઈ થ્રી મળશે, અહીંયા આઈ ટુ અને અહીંયા આઈ વન મળશે. તો મિત્રો, અહીંયા આવશે તે આઈ કરંટ હશે બરાબર. તો મિત્રો, આ પ્રકારે સમાંતર સર્કિટમાં અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે અને એનો ટોટલ શોધવા માટે વન ડિવાઇડેડ બાય આર બરાબર વન બાય આર વન પ્લસ વન બાય આર ટુ પ્લસ વન બાય આર થ્રીથી શોધવામાં આવે છે. નેક્સ્ટ,
अल्टरनेटिंग करंट। तो मित्रों अल्टरनेटिंग करंट ने एसी करंट पण कहेवामां आवे छे। एकज सेकंडमां करंटनी वारंवार बदलाती दिशाने अल्टरनेटिंग कहे छे। एटले मित्रों टाइम साथे आ करंटनुं मूल्य अने दिशा बंने बदलाती होय छे। 50 सायकल एटले ते दर सेकंडमां 50 वखत तेनी दिशा बदले छे अने मूल्य पण बदलतुं रहे छे। तेने फ्रीक्वंसीथी मापवामां आवे छे अने फ्रीक्वंसीनो एकम हर्ट्ज छे। तमे आकृतिमां जोई शकशो मित्रों, आकृतिमां जोई शकशो तो टाइमनी साथे अहींया वोल्ट मूल्य वधे छे, वधतुं वधतुं जीरो प्लस पाछुं नेगेटिव डायरेक्शनमां वधतुं वधे छे अने पाछुं जीरो थाय छे। तो आम करंटनुं मूल्य अने दिशा अल्टरनेटिंग करंटमां बदलाय छे। डायरेक्ट करंट, तो जे करंट एक ज दिशामां वहन थाय छे तेने डायरेक्ट करंटथी ओळखवामां आवे छे। तो मित्रों डायरेक्ट करंटमां दिशा सेम ज होय छे पण मूल्य बदलातुं रहे छे, का तो मूल्य बदलातुं ना भी होई शके मूल्य, परंतु दिशा अचल रहे छे मूल्य। तो आ बे प्रकारे होय छे, बे सिद्धांत होय छे, इलेक्ट्रॉनिक दिशा अने कन्वेंशनली दिशा। इलेक्ट्रॉनिक दिशामां मित्रों करंटनुं वहन नेगेटिव छेड़ाथी पॉजिटिव छेड़ा तरफ थतुं होय छे, ज्यारे कन्वेंशनल दिशामां करंटनुं वहन पॉजिटिव छेड़ाथी नेगेटिव छेड़ा तरफ थतुं होय। तो मित्रों डायरेक्ट करंटना आ बे सिद्धांत छे, इलेक्ट्रॉनिक दिशा अने कन्वेंशनल दिशा। हवे आपणो नेक्स्ट टॉपिक छे ओमनो नियम। तो ओमना नियममां इलेक्ट्रिक सर्किटमां अचर तापमाने करंट ए वोल्टेजना समप्रमाणमां अने अवરોધના વ્યસ્ત પ્રમાણમાં આવે છે। તો મિત્રો અચળ તાપમાન એ કન્ડિશન છે, એ કન્ડિશનના આધારે આ એક નિયમ બનાવવામાં આવેલ છે કે અચળ તાપમાને કરંટ છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે અને અવરોધના વ્યસ્ત પ્રમાણ હોય છે। તેનું ફોર્મ્યુલા નીચે છે, કરંટ બરાબર વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ। તો મિત્રો જોઈએ કરંટ સમપ્રમાણમાં છે તો વોલ્ટેજનું મૂલ્ય જેમ વધારીશું તેમ કરંટનું મૂલ્ય વધશે અને રેઝિસ્ટન્સ એ કરંટના વ્યસ્ત પ્રમાણમાં છે। તો મિત્રો રેઝિસ્ટન્સનું મૂલ્ય જેમ આપણે વધારીશું એમ કરંટનું મૂલ્ય ઘટશે। તો આ કરંટ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ એકબીજાના ડિપેન્ડન્ટ રાશિ છે। તો મિત્રો ઓમના નિયમમાં અચળ તાપમાને કરંટ વોલ્ટેજના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। નેક્સ્ટ ઓપન સર્કિટ વોલ્ટેજ અને આર્ક વોલ્ટેજ। હવે મિત્રો આ તફાવત છે ઓપન સર્કિટ વોલ્ટેજ અને આર્ક વોલ્ટેજ। તો વેલ્ડિંગ મશીન ચાલુ કર્યા બાદ જ્યારે આર્ક સ્ટ્રાઇક થયેલ ન હોય ત્યારે વોલ્ટમીટર જે મૂલ્ય બતાવે તેને ઓપન સર્કિટ વોલ્ટેજ કહે છે। જ્યારે આર્ક સ્ટ્રાઇક થયેલ ના હોય ત્યારની આ કન્ડિશન છે, ત્યારે જે વોલ્ટમીટર રીડિંગ બતાવે તેને ઓપન સર્કિટ વોલ્ટેજ કહે છે અને આર્ક વોલ્ટેજ। તો વેલ્ડિંગ મશીન ચાલુ કર્યા બાદ જ્યારે આર્ક સ્ટ્રાઇક થયેલ હોય ત્યારે વોલ્ટમીટર જે મૂલ્ય બતાવે છે તેને આર્ક વોલ્ટેજ કહે છે। તો મિત્રો વોલ્ટ જ્યારે આપણે આર્ક સ્ટ્રાઇક કરતા હોય બેઝ મેટલ અને ઇલેક્ટ્રોડ વચ્ચે અને જે વોલ્ટમીટર રીડિંગ બતાવે છે તેને આર્ક વોલ્ટેજ કહે છે। હવે આ આકૃતિની મદદથી સમજીએ તો તમે જોઈ શકો છો કે વેલ્ડિંગ મશીન છે તેના બે છેડા છે પોઝિટિવ અને નેગેટિવ, કાં તો નેગેટિવ અથવા પોઝિટિવ, જે પ્રમાણે આપણે વેલ્ડિંગ કેબલ જોડેલા હોય એ પ્રમાણે। તો ત્યાંથી એક છેડું જાય છે ઇલેક્ટ્રોડ હોલ્ડર અને એમાં ઇલેક્ટ્રોડ લગાવેલો હોય છે અને બીજો છેડું જાય છે અર્થ ક્લેમ્પ જે બેઝ મેટલ સાથે કનેક્ટ કરેલો હોય છે। તો મિત્રો આ પ્રથમ કન્ડિશનમાં જ્યારે આર્ક વોલ્ટેજ આર્ક સ્ટ્રાઇક થયેલ ના હોય ત્યારની કન્ડિશન છે અને અહીંયા બંને છેડા વચ્ચે વોલ્ટમીટર બતાવેલું હોય છે જે ઓપન સર્કિટ વોલ્ટેજનું મૂલ્ય બતાવે છે। તો મિત્રો જ્યારે આર્ક સ્ટ્રાઇક થયેલ ન હોય ત્યારે જે વોલ્ટમીટર મૂલ્ય બતાવશે, એટલે કે મીન્સ આમાં કોઈ રેઝિસ્ટન્સ નથી, ત્યારે જે વોલ્ટમીટર મૂલ્ય બતાવશે તે ઓપન સર્કિટ વોલ્ટેજ હશે। એ જ પ્રમાણે બાજુમાં વોલ્ટમીટર બંને છેડા પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે જોડેલું હોય છે, પરંતુ બીજામાં ફરક એટલો જ છે કે ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે આર્ક સ્ટ્રાઇક થયેલો હોય છે અને વોલ્ટમીટર જે મૂલ્ય બતાવે છે એ આર્ક વોલ્ટેજ હોય છે। તો મિત્રો બંનેનો ડિફરન્સ જોઈએ તો અહીંયા કોઈ રેઝિસ્ટન્સ હોતો નથી, અહીંયા રેઝિસ્ટન્સ હોય છે, એના કારણે આર્ક સ્ટ્રાઇક થાય છે અને આપણને આર્ક વોલ્ટેજ મળે છે। નેક્સ્ટ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ। તો વિદ્યુતનો ઉપયોગ કરીને ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે। જ્યારે વીજ પ્રવાહ કોઈ માધ્યમમાંથી પસાર થાય ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે છે, તેમાં ઉત્પન્ન થતી ગરમી નીચે જણાવેલ બાબતો પર આધાર રાખે છે। તો મિત્રો જોઈએ માધ્યમમાંથી પસાર થતો કરંટનો જથ્થો। તો મિત્રો માધ્યમમાંથી જેટલો કરંટ વધારે પસાર થશે એટલી જ ગરમી આપણને વધારે મળશે। તો કરંટના જથ્થા પર
પછી વાતાવરણની અસર, તો વાતાવરણની અસર પણ થતી હોય છે, ગરમી કેટલી ઉત્પન્ન થાય છે તેના પર. તો વાતાવરણની અસરમાં તાપમાન છે, ભેજ છે અને બીજી પણ કન્ડિશન કામ કરતી હોય છે. ત્રીજો છે માધ્યમનો અવરોધ. હવે આપણે ઇલેક્ટ્રિક વેલ્ડિંગના પ્રકાર જોઈએ. તો ઇલેક્ટ્રિક વેલ્ડિંગનો પ્રથમ પ્રકાર છે ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ અને બીજો પ્રકાર છે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ આર્ક વેલ્ડિંગ. હવે ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ, તો આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે આર્ક સ્ટ્રાઇક કરવામાં આવે છે અને ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે. એટલે કે ત્યાં તાપમાન 4500 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મળે છે આપણને અને ત્યાં વેલ્ડિંગ થાય છે. હવે આપણે આર્ક વેલ્ડિંગના જુદા જુદા પ્રકાર વિશે અભ્યાસ કરીશું. તો આર્ક વેલ્ડિંગના પ્રકારોમાં મેટાલિક આર્ક વેલ્ડિંગ, કાર્બન આર્ક વેલ્ડિંગ, સબમર્જ આર્ક વેલ્ડિંગ, મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ, ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ. તો મિત્રો આ બધા વેલ્ડિંગ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. તો મેટાલિક આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ હોય છે તે નોન કન્ઝ્યુમેબલ હોય છે, મતલબ કે એ બિનવપરાશી હોય છે. એ બિનવપરાશી ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે આર્ક સ્ટ્રાઇક થતો હોય છે. બીજું છે કાર્બન આર્ક વેલ્ડિંગ. તો કાર્બન આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ કાર્બનનો હોય છે અને કાર્બન ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે આર્ક સ્ટ્રાઇક થાય છે અને જે ફિલર મેટલનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે રૂટ ગેપ પૂરવા માટે ઇલેક્ટ્રોડ નોન કન્ઝ્યુમેબલ હોય, બિનવપરાશી હોય, તેના માટે ફિલર રૂટ વપરાય છે. તો કાર્બન આર્ક વેલ્ડિંગ. ત્રીજું છે સબમર્જ આર્ક વેલ્ડિંગ. તો મિત્રો સબમર્જ આર્ક વેલ્ડિંગમાં બે મેટલ ઇલેક્ટ્રોડ હોય છે અને એના પર ફ્લક્સથી ઢાંકી દેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોડ અને મેટલ વચ્ચે આર્ક સ્ટ્રાઇક થાય છે, તે આર્ક આપણે જોઈ શકતા નથી મિત્રો. તો આ સબમર્જ એટલે ટૂંકમાં એનો ગુજરાતી મિનિંગ થાય ડૂબાળેલું. તો ડૂબાળેલું વેલ્ડિંગ છે એટલે આપણને આર્ક જોઈ શકતા નથી અને તેનાથી કોઈ નુકસાન બી થતું નથી. મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. તો મિત્રો મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગમાં ઇનર્ટ ગેસની હાજરીમાં વેલ્ડિંગ થાય છે. ઇનર્ટ ગેસ એટલે મિત્રો કે નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ તરીકે આર્ગન અને હિલિયમનો ઉપયોગ થાય છે. મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગને મિત્રો CO2 વેલ્ડિંગ પણ કહેવામાં આવે છે. આર્ગન ગેસમાં 10-15% CO2 ઉમેરવામાં આવે છે. આ નિષ્ક્રિય વાયુ વાપરવાનો ઉપયોગ એ છે કે એનાથી વાતાવરણની કોઈ અસર થતી નથી અને મેટલ ઇનર્ટ ગેસમાં ઇલેક્ટ્રોડ મેટલનો હોય છે અને જે કન્ઝ્યુમેબલ હોય છે. નેક્સ્ટ છે ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ. તો આ પણ મેટલ ઇનર્ટ ગેસ જેવી જ એક પ્રોસેસ છે વેલ્ડિંગની, પરંતુ આ વેલ્ડિંગમાં ટંગસ્ટન ઇલેક્ટ્રોડ હોય છે જે નોન કન્ઝ્યુમેબલ એટલે કે બિનવપરાશી હોય છે. તો ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે આર્ક પ્રોડ્યુસ કરવામાં આવે છે અને આ આર્ક ઇનર્ટ ગેસ જે આર્ગોન કે હિલિયમ ગમે તે યુઝ કરી શકીએ છીએ આપણે અને એનાથી શિલ્ડિંગ કરેલું હોય છે. નેક્સ્ટ છે એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ. તો એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગમાં મિત્રો બે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ વચ્ચે આર્ક પેદા કરવામાં આવે છે અને એ ગરમીથી આપણે વેલ્ડિંગ કરવામાં આવે છે. હવે છે ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ. તો ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગમાં મિત્રો ઓટોમેટિક ફીડ ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે આર્ક પેદા થાય છે. સ્લેગ વેલ્ડિંગમાં ઓટોમેટિક ફીડ ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે ઇલેક્ટ્રોડ આર્ક પેદા થાય છે. લાસ્ટ છે પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ. તો પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ પણ બહુ ઊંચે આ તાપમાને કરવામાં આવે છે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. તો ધાતુની રેઝિસ્ટન્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરી બહુ હાઈ કરંટ થોડાક સમય પસાર કરી જોબને રેડ હોટ સ્થિતિમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ ઉચ્ચ દબાણ આપીને જોબ જોડવામાં આવે છે. તો મિત્રો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ આર્ક વેલ્ડિંગમાં જોઈએ આપણે તો આર્ક વેલ્ડિંગમાં સામાન્ય રીતે વીજળીનો જ ઉપયોગ થતો હોય છે, પરંતુ રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં વીજળી અને પ્રેશર મીન્સ દબાણનો પણ ઉપયોગ થાય છે. તો બંનેના સહયોગથી વેલ્ડિંગ કરવામાં આવે છે. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં મિત્રો આપણે જોઈએ તો સૌ પ્રથમ જોબમાંથી હાઈ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે છે અને આ કરંટ જોબને બહુ ઊંચા તાપમાને ગરમ કરે છે અને રેડ હોટ સ્થિતિમાં લાવ્યા પછી જોબને પ્રેશર આપવામાં આવે છે. એ પ્રેશરથી આ જોબ જોડાઈ જાય છે અને રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મળે છે. તો મિત્રો આ આપણું ચેપ્ટર બેઝિક ઇલેક્ટ્રિસિટી હતું. તેમાં આપણે જુદા જુદા ટર્મ્સ જેવા કે વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ, અલ્ટરનેટિંગ કરંટ, ડાયરેક્ટ કરંટ, ઇલેક્ટ્રિક સર્કિટ
અને વિદ્યુત આર્ક વેલ્ડિંગ વિશે માહિતી મેળવી. તો આ ચેપ્ટર મિત્રો અહીંયા આપણું પૂર્ણ થાય છે. આભાર.